સુરતમાં હત્યાની ઘટના હવે સામાન્ય બાબત બની ગઈ છે. નાની નાની વાતમાં પણ હત્યા કરતા હવે લોકો ખચકાતા નથી. ત્યારે ગત રોજ પૂણા વિસ્તારના આઈ માતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ પૂણા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યાં પ્રાથમિક તપાસમાં આ યુવક ગોડાદરા ધ્રુવ પાર્ક સોસાયટીનો રહેવાસી મહિપાલ આહિર જાણવા મળ્યો હતો. તેમજ મૃતકના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા. આ યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. અને જાહેર રસ્તા પર આ રીતે કોઈની ડેડ બોડી મૂકી જતા સ્થાનિકોમાં પણ રીતસર ડરનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે યુવકની લાશ મળતા પૂણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જ્યાં ઘટના નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્ય ઇસમો દ્વારા પિકઅપ વાન ગાડીમાં લાશને લઈ આવી માતા ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસની ગંભીરતા જોઈને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તુરંત અમરોલી કોસાળ આવાસ ખાતેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં આરોપી ફ્રૂટ વેચતો બાળ કિશોર નીકળતા તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મૃતક વ્યક્તિ આરોપી પાસે રાત્રે 8 વાગ્યાની આસપાસ ફ્રૂટ લેવા આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતા બાળ કિશોરે પોતાની પાસે રહેલ લાકડાના ડાંગથી ફ્રૂટ લેવા આવેલ વ્યક્તિના માથામાં મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને તેથી આરોપીએ ગભરાઈને તેના પિતા તેમજ ભાઈ સાથે મળીને લાશને રસ્તા પર ફેંકી દે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારે નજીવી બાબતે હત્યા કરાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત શહેરના પૂણા વિસ્તારમાં આઈ માતા ચોક પાસે ગઈકાલ રાતના એક બનાવ બનેલ હતો. ત્યાં એક બોલેરો ગાડીની અંદરથી એક ડેડ બોડીને કેટલાક ઇસમો પોતાની વેહિકલની અંદર ત્યાં ફેંકી અને જતા રહેલા હતા. ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને મર્ડરનો હોય તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી મેરબાન પોલીસ કમિશનર દ્વારા. સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરતી હતી. એ દરમિયાન પીએસઆઈ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે હાલમાં જે 3 આરોપીઓ સંડોવાયેલ છે એમાં એક બાળ કિશોર છે અને એક છે સુનિલ કરીને અને એના ફાધર ચંદુભાઈ. આ 3 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે. એને આધારે 3ને ડિટેન કરવામાં આવેલ છે. એની પૂછપરછમાં એવી હકીકત જણાયેલી કે આ કામના જે એક આરોપી છે જે બાળ કિશોર છે એ જ્યારે ફ્રૂટનો ધંધો કરતા હોય પોતાની ગાડીમાં અને એ વખતે આ કામના જે આરોપી છે એ ત્યાં ફ્રૂટ લેવા આવે છે અને એ બાબતે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડાના ભાગરૂપે જે બાળ કિશોર છે એને લાકડાનો એક દંડો એના માથા ઉપર મારી દે છે અને લોહી લોહાણ થઈ જાય છે. આ ઘટના બનતા એ છોકરો જે બાળ કિશોર છે હેપતા જાય છે અને એમને તાત્કાલિક ત્યાં નજીક આવેલી હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લઈ જાય છે.